નમસ્કાર. 23 સપ્ટેમ્બર આજનો દિન મહિમા ક્રાંતિવીર દેશભક્ત કનૈયાલાલ દત્તની પુણ્યતિથિ. ક્રાંતિવીર દેશભક્ત કનૈયાલાલ દત્તનો જન્મ ઈસવીસન 1887માં જન્માષ્ટમીના દિવસે થયો હતો. તેમની બુદ્ધિ પ્રતિભા અનોખી હતી. BA માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈ તેઓ ચંદ્રનગર ગયા. ત્યાં તેઓ બારિન્દ્રકુમાર ઘોષના પરિચયમાં આવ્યા અને ત્યાં ક્રાંતિ સંગઠન ઊભું કર્યું હતું. બંગભંગનું મોટું આંદોલન શરૂ થયું ત્યારે દેશના મોટા નેતાઓએ તેની આગેવાની લીધી. એક વખત તે ગામમાં લોરેન્સ સર્કસ આવ્યું હતું ત્યારે સર્કસમાં બેસવા માટે ગોરા અને દેશી લોકો માટે જુદી જુદી બેઠકો રાખી હતી. આવો રંગભેદ અસહ્ય બનતા કનૈયાલાલ અને તેના મિત્રોએ સર્કસનો બહિષ્કાર કર્યો. અંતે સર્કસે પોતાના ડેરા તંબુ ઉઠાવી લીધા. તેમણે યુવકોને લાઠીના દાવ, તલવાર પટ્ટા, બંદૂકની નિશાનબાજી વગેરે ગુપ્ત તાલીમ આપી હતી. કનૈયાલાલ ગોપબંધુ દાસ સહિત દેશના આગેવાનોમાં પ્રીતિપાત્ર બન્યા હતા. તેમની સત્યનિષ્ઠા અને નિર્ભયતા સૌને પોતાના કરી લેતી. કોઈ પણ પ્રકારે અંગ્રેજોને ભારતની ધરતી ઉપરથી હાંકી કાઢવા માટે જે દેશભક્તો તત્પર હતા તેમાંના એક કનૈયાલાલ દત્ત હતા. તાજના સાક્ષી બનેલા નરેન્દ્રનાથને ગોળીએ દેવા બદલ કનૈયાલાલ અને સત્યેન્દ્રનાથની ધરપકડ થઈ હતી અને કેસ ચાલી જતા 23 સપ્ટેમ્બર 1908ના રોજ તેઓને ફાંસી આપવામાં આવી હતી. બોમ્બ યુગના ક્રાંતિકારીઓમાં કનૈયાલાલ દત્ત અને સત્યેન્દ્રનાથના નામો સુવર્ણાક્ષરે લખાયેલા છે.